નમસ્કાર, જેડએસ ટીમમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે સમાચારમાં આગળ વાત કરીએ તો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ આદર્શ સ્કૂલ દ્વારા કોરોના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન. સમગ્ર બનાવ લુણાવાડા નગરમાં ટોક ઓફ ધી ટાઉન થવા પામ્યો છે, ત્યારે લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે કે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર ખૂબ જ જોખમકારક છે અને તેની અસર હેઠળ બાળકો જ વધાર પડતા સંક્રમિત બની કોરોનાના ભોગ બનશે. આ બાબત જાણતા હોવા છતાં પણ આદર્શ સ્કૂલના સંચાલકો અને શિક્ષણ સ્ટાફ બાળકોના ભવિષ્યની ચિંતા કર્યા વગર સરકારની ગાઈડલાઇનના નિયમો અનુસાર ઉલ્લંઘન કરી ભાન ભૂલીને બાળકોને શિક્ષણ આપતા હોવાનું નજરે પડતા જિલ્લા શિક્ષણ વડાએ આ આદર્શ સ્કૂલના મેનેજમેન્ટ શિક્ષકો સામે કડકમાં કડક અને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તે માટેની કાર્યવાહી કરી ગાંધીનગર શિક્ષણ વિભાગને પત્ર મોકલી આપ્યો છે કે છેલ્લા એક મહિનાથી આદર્શ સ્કૂલમાં બાળકોને બોલાવીને ભણતર કરવામાં આવે છે, ત્યારે કોરોના કારણે આ સમયગાળા દરમિયાન અને ત્રીજી લહેર આવવાના નજીકના દિવસો છે અને જેમાં બાળકો સૌથી વધારે સંક્રમિત થવાના છે એવી ભયાનક સ્થિતિ હોવા છતાં શિક્ષણ કોના કહેવાથી ચાલુ રાખવામાં આવ્યું. બાળકો કોરોનાની બીમારીમાં સંક્રમિત થશે તો સંપૂર્ણ જવાબદારી કોની રહેશે એવો પત્ર લખી શિક્ષકો અને સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટેનું જણાવવામાં આવ્યું છે. હવે જોવું એ રહ્યું કે મહીસાગર જિલ્લા શિક્ષણ વડાએ ગાંધીનગર શિક્ષણ વિભાગને પત્ર દ્વારા આદર્શ સ્કૂલની નકામી અને તેમને કરેલા સરકારના નિયમોના છડેચોકની સામે સરકાર કેવા પગલાં ભરે છે તે તો હવે સમય બતાવશે. અમીન કોઠારી, જેડએસ ટીવી, મહીસાગર.